સુપ્રભાત વિદ્યાર્થીઓ, હવે આપણે લોંગ આન્સર જોઈશું. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. બોર્ડની અંદર 4 માર્ક્સનો પૂછાય, બરાબર? એટલે વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું, પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ, એમાં આપણે શરૂઆતમાં લખીએ છીએ, બરાબર? એનો પ્રકાર આપણે જે લખ્યું લઘુ કાવ્યો, પછી આપણે કવિનું નામ લખવાનું, એનો પ્રકાર હોય તો પ્રકાર લખવાનો, ના હોય તો નહીં લખવાનો, અને ક્યાંથી લીધું છે, નથી તો નહીં લખવાનો. પછી આપણે લોંગ આન્સર લખવાની શરૂઆત કરવાની. વાદળ ઉપર જઈને વરસાદ સ્વરૂપે નીચે પૃથ્વીની અંદર વેરાઈ જાય છે. વાદળ ટોચ પર પહોંચતા પોતાનું અસ્તિત્વ નું અભિમાન હોતું નથી, બાર વગરનું, કારણ કે વાદળ આકાશ એટલે પર્વતની ટોચ ઉપર ચડી જાય છે, પરંતુ ભાર વગરનું બની જાય છે. વાદળના ઉદાહરણ દ્વારા કવિ આપણને સંદેશો આપે છે કે આપણે ગમે તે જીવનની અંદર પ્રગતિ કરી હોય, ગમે તેટલા આપણે સારા ઓદ્ધા ઉપર હોઈએ, પરંતુ આપણે પણ વાદળના જેવું કેવું હળવા બની જવું જોઈએ, કોઈ વાતનો આપણને ઘમંડ ન હોવો જોઈએ. વ્યક્તિ ઊંચો હોદ્દો પ્રાપ્ત કરે, તેને ઉચ્ચતાનો ક્યારે પણ ઘમંડ હોવો ન જોઈએ, પણ તેની અંદર કયા ગુણો હોવા જોઈએ? એક નમ્રતા હોવી જોઈએ, બીજાને દરકાર નહીં. બીજો માણસ દુખી છે, બીજો આપણું કોઈ કામ કરે છે, તો તેની દરકારની ભાવના હોવી જોઈએ. તે વિશાળતા, તેનું હૃદય કેવું વિશાળ હોવું જોઈએ, બીજાની વાત પણ પોતે સમજી શકે. દુઃખી માણસ હોય તેનું દુઃખ દૂર કરવા માટે સહભાગી બને. તે ઉદારતા હોવી જોઈએ, ઉદારતા ગુણ એટલે કે ઉદાર દિલનો હોવો જોઈએ. ભલે ને તેની પાસે થોડું છે, પણ થોડામાંથી થોડું બીજાને આપે એવો તે ઉદાર દિલનો હોવો જોઈએ. અને તેની અંદર ત્યાગની ભાવના, પોતે કંઈ પણ કરે છે ત્યાગની ભાવના હોવી જોઈએ, ક્યારે પોતે વારંવાર તેને યાદ ન કરે. માટે કવિ પોતે વાદળના ઉદાહરણ દ્વારા આપણને કહે છે કે આ મારું નથી, પણ આપણા બધાનું સહિયારું છે, એટલે કે આપણા બધાનું છે એવી ભાવના હોવી જોઈએ. ત્યાગને ભોગવ એમ કવિ કહેવાનું છે કે જે આપણો ભોગ છે એને આપણે ત્યાગ કરવાનો છે. આ વાદળના ઉદાહરણ દ્વારા કવિ આપણને આ સમજાવે છે. હવે ક્વેશ્ચન નંબર 2, પંખી પિંજરામાં ભરાઈ ગયું તો વ્યક્ત થતી વેદના, વેદના એટલે કે દુઃખ જણાવો. આપણે જે 4 માર્ક્સની અંદર જે લખીએ છીએ, કાવ્યનું નામ, લેખકનું અથવા કવિનું નામ, પછી ક્યાંથી લીધો છે, એના પછી આપણે લખવાનું. પંખીને પિંજરાનું બારણું ખોલીને કહેવામાં આવ્યું છે હવે તું મુક્ત થઈ ગયું. કોણ બોલે છે? માણસ બોલે છે. પરંતુ આ પંખી છે પાંજરાની અંદરથી બહાર આવી અને મનુષ્ય એટલે કે માણસ સામે જુએ છે. માણસ પોતાના સુખ ખાતર, પોતાના મોજ શોખ ખાતર શું કરે છે? પંખીને પાંજરામાં રાખે છે. અને મનુષ્ય પોતે કહે છે કે મને મુક્ત કરે છે, અને પોતે કટાક્ષમાં પંખી કહે છે કે હવે મને મનુષ્ય મુક્ત કરે છે, એમાં પણ કોઈનો કોઈ ઈરાદો હશે. પંખી બહાર આવી અને માણસની સામે જુએ છે, પરંતુ પોતાની સલામતી તેને લાગતી નથી, એ ભાવ પોતે રજૂ કરે છે. આથી પાછું પોતે પાંજરામાં ભરાઈ જાય છે. મનુષ્ય દરેક પશુ પક્ષી અને પ્રકૃતિને પોતાના સ્વાર્થ માટે પણ આપણે જોઈએ કે ન વાપરવું જોઈએ, પરંતુ આપણે જોઈએ વનસ્પતિ પશુ પક્ષીને પણ એનું આપણે રક્ષણ કરવું જોઈએ. થેન્ક યુ.